આજથી વર્લ્ડ બેંકની ટીમ અમદાવાદની મુલાકાતે છે। 4 થી 13 એપ્રિલ સુધી આ ટીમ અમદાવાદમાં રોકાશે। અમદાવાદ શહેરના ભવિષ્યના મોટા પ્રોજેક્ટના આયોજન માટે આ ટીમ આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક શરૂ। ડ્રેનેજ, વોટર, વેસ્ટ વોટર, સુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના મોટા પ્રોજેક્ટ માટે ચર્ચા અને આયોજન થશે। વર્ષ 2050 સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવશે। વધતી વસ્તીની સામે પાણીની જરૂરિયાત, ડ્રેનેજ વ્યવસ્થા અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેકનોલોજી અપગ્રેડ કરવાનું આયોજન છે। 8 એપ્રિલે મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરશે। વિશ્વ બેંકની ટીમ વિશ્વ બેંક દ્વારા EMC માટે રૂપિયા 3000 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે। વિવિધ તબક્કામાં શરૂ થનાર આ પ્રોજેક્ટનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરાશે। રૂપિયા 3000 કરોડની કુલ લોન પૈકી EMC ને પ્રથમ તબક્કામાં રૂપિયા 1000 કરોડ આપવામાં આવશે। પશ્ચિમ ઝોન, રિવરફ્રન્ટ હાઉસ અને સ્માર્ટ કંટ્રોલ રૂમ ખાતે આ બેઠકો મળશે। ગુજરાત રેઝિડેન્શિયલ સિટીઝ પ્રોગ્રામને અન્વયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્લ્ડ બેંક મારફત જુદા જુદા પ્રકલ્પો માટે 3000 કરોડ રૂપિયાની યોજના મંજૂર થયેલી છે। આ જે મિશન નમેસરથી આવ્યું છે, આજથી લઈને 13 તારીખ સુધી અમદાવાદ ખાતે રહેશે। ટેન્ડરિંગની, ટેકનિકલ ઇવેલ્યુએશન, અમારા જે તજજ્ઞોની નિમણૂક થવાની હતી તે, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન મેન્યુઅલ અને જુદા જુદા તબક્કાની ટેન્ડર કરવાની અમારી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે। એ લોકોનું પોતાનું એપ્રેઝલ તૈયાર કરી અને એ વિશ્વ બેંકના બોર્ડ તરફ રજૂ કરશે અને ત્યારબાદ એમની ફોર્મલ એપ્રુવલની પ્રક્રિયા ચાલુ થશે। વોટર અને ડ્રેનેજનો માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે। 2050 સુધીનો વિસ્તાર અને વસ્તીનો જે વધારો થવાની સંભાવના છે એને ધ્યાને લઈને, બીજું હયાત STPs જે અમારા છે એની ટેકનોલોજી અપગ્રેડેશન અથવા સંપૂર્ણપણે નવા બનાવવાના, વોટર સપ્લાયનું નેટવર્ક અમારું, ત્યાં ડ્રેનેજનું નેટવર્ક, આ બધી કામગીરી અમે લોકો આની અંદર આવરી લીધેલી છે। અત્યારે શરૂઆતમાં 30% એ લોકોએ નો રિગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ નામનું એ લોકોનું એક ટર્મિનોલોજી છે, એ મુજબ અમે 1000 કરોડના કામો આઇડેન્ટિફાય કરી લીધા છે અને એ મુજબની ટેન્ડરની પૂર્વ તૈયારી